બોટાદ જિલ્લા નાનગઢડા તાલુકામાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી. ગુજરાત પત્રકાર એકતા સંગઠન સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાત પત્રકાર એકતા સંગઠન સમગ્ર ગુજરાતના 30 જિલ્લામાં હજારો પત્રકારોને સંગઠિત કરી. આજરોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી. તેમાં ઝોનલ પ્રભારી રાજુભાઈ શાહ, જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, જિલ્લા ઉપપ્રમુખ દેવરાજભાઈ ડાંભલા, જિલ્લા મહામંત્રી પિયુષભાઈ શાહ, બોટાદ તાલુકા પ્રમુખ હર્ષદભાઈ ડાનવરા, બરવાળા તાલુકા પ્રમુખ પ્રકાશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સંગઠનની રચના કરવામાં આવી હતી, જેમાં ગઢડા તાલુકા સંગઠન રચનામાં બોટાદ જિલ્લામાંથી 29 પત્રકારો હાજર રહ્યા હતા. સમગ્ર તાલુકામાંથી કારોબારી સમિતિની રચના સાથે હોદ્દેદારોની વરણી કરવામાં આવી. તેમાં ગઢડા તાલુકા પ્રમુખ રાજુભાઈ ઓઝા, શહેર પ્રમુખ, તાલુકા ઉપપ્રમુખ ચંદ્રકાંત સોલંકી, શહેર ઉપપ્રમુખ મહામંત્રી દિલીપ ચાવડા, મહામંત્રી તરીકે સંદીપ ઉમરાણીયા, મંત્રી બળવંતભાઈ ત્રિવેદી, ઢસા સહમંત્રી રોહિત કાપડી, ખજાનચી વૃષભ શાહ, આઈટી સેલ અલ્પેશ ડાભી. આ મીટિંગમાં રાણપુર તાલુકા કાર્યકારી પ્રમુખ તરીકે ઝાકીર મીરને નિયુક્ત કરવામાં આવી હતી. આ તમામ હોદ્દેદારોને નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નવા સંગઠનમાં જોડાયેલ પત્રકારોનું પુસ્તક આપી સ્વાગત કરાયું હતું. સમગ્ર કાર્યક્રમને ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા પત્રકારોને આશીર્વચન પાઠવ્યા હતા. સંગઠન કામ કરે અને એકબીજાને તમે અમારા જે અમારા એકતા સંગઠનમાં જે નવા જોડાયા છે તે વ્યક્તિ બધાને વિનંતી કરું આવો અને સ્વામી હસ્તે વિસ્તારમાં સૌ કામ કરે અને બધાને એની મેટર મળી જાય અને એના દ્વારા અમે